नजर करिए सूरत ना मांगरोड खाते थयेला दुष्कर्म केस में पुलिस कस्टडी में रहेल आरोपी शिवशंकर की तबियत लथड़ी थी। आरोपी ने पकड़वाना समय ज झपाझपी थी थी। ये दरमियान आरोपी ने श्वास लेवामां तकलीफ पड़ी थी, जेथी तेने सारवार माटे सिविल हॉस्पिटल खाते लावामां आव्यो हतो। जो के आ सारवार दरमियान आरोपी नुं मौत थयुं होवाना समाचार छे। पुलिस कस्टडी में आरोपी ने श्वास लेवामां तकलीफ पड़वाने कारणे तेने सारवार आपवा माटे सिविल हॉस्पिटल में खसेड़वामां आव्यो, परंतु सारवार दरमियान तेनुं मौत निपजू होय तबीबी तेने मृत जाहेर कर्यो हतो। त्यारे सत्तावार रीते तबीबो द्वारा पण माहिती आपवामां आवी हती कि आरोपी ने श्वास लेवामां तकलीफ पड़वाने कारणे तेनुं आखरे मौत निपजू छे। तो सारवार दरमियान आरोपीनुं मौत निपजू होय त्यारे तेने पकड़वा गया त्यारे तेनी साथे झपाझपीना दृश्यो सामे आव्या हता, अने ते दरमियान तेने श्वासनी तकलीफ पण पड़ी हती। श्वासनी तकलीफने कारणे तेने सिविल हॉस्पिटलमां सारवार माटे खसेड़वामां आव्यो हतो। ये दरमियान सारवार दरमियान आरोपी नुं मौत निपजू होवाना समाचार मळी रह्या छे। एक तरफ कड़क कार्यवाही तंत्र द्वारा करवामां आवी रही छे, एवामां आरोपी नी तबियत लथड़ता तेनुं मौत निपजू छे। એમના પકડ્યા એમને જે વસ્તુ રાત્રે એમને અટક કરવામાં આવેલા છે અને એમની તબિયત સારી હતી, અચાનક એમને સ્વાસ્થ્ય તકલીફ થતા આ પ્રોબ્લેમ થયેલો છે। કઈ જગ્યાએ હતા આરોપી? આ આરોપી એલસીબીમાં પોલીસ કસ્ટડીમાં હતા અને એ ટાઈમે આ થયેલું છે। સર એવી વાતો ચાલે છે પોલીસે હિસાબ બરાબર કર્યો? ના, એ બધું એવું ખોટી વાત ચાલે છે, એ વસ્તુ નથી। સર બીજા આરોપીની સ્થિતિ કેવી છે? બીજા આરોપીની સ્થિતિ એકદમ તંદુરસ્ત છે અને એ આરોપીને હમણાં નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપીને સ્વાસ્થ્યની તકલીફ થતા આરોપીને સારવાર માટે લાવવામાં આવેલો હતો અને આરોપીનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। માંગરોળમાં થયેલા દુષ્કર્મ મામલાને લઈને એક આરોપી જે શિવશંકરની સારવાર દરમિયાન આપણે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત ડીસીપીની ટીમ હાલ અહીં જોવા મળી રહી છે। શિવશંકર જે આરોપી હતો તેને કસ્ટડીની અંદર શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને સારવાર દરમિયાન અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે તેની તબિયત ખરાબ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। માહિતી અત્યારે સામે આવી રહી છે કે અત્યારે શિવશંકર જે આરોપી જે છે તે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। આરોપીને ગત રોજ જ પકડી પાડવામાં આવ્યા હતા, એલસીબી અને ડીસીબીની ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। બે આરોપી હતા જે મુન્ના અને શિવશંકર, બે આરોપી પૈકી એક શિવશંકરનું અત્યારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। એટલું જ નહીં પરંતુ બે આરોપીને પકડી પાડવા માટેની પોલીસ દ્વારા ભારે કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ અત્યારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। કસ્ટડીની અંદર શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, શ્વાસ લેતાની સાથે તેને તકલીફ થઈ હતી અને સારવાર અર્થે ત્યાંના નજીક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। નજીકની હોસ્પિટલ બાદ તેને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે એવી માહિતી અત્યારે સામે આવી રહી છે। ત્રીજો આરોપી જે છે તેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે, પરંતુ અત્યારે જે રેપના આરોપી જે છે તેની અત્યારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે એવું માહિતી જે છે અત્યારે સામે આવી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ, સુરત ગ્રામ્યના પીઆઈ પણ અહીં આવી પહોંચ્યા છે અને અત્યારે તમામ અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે। આરોપી સાથે પણ ક્યાંક ને ક્યાંક ઝપાઝપી થઈ હોવાનું સૂત્રો થકી માહિતી મળી રહી છે, પરંતુ ત્રણ પૈકી બે આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને હાલ શિવશંકર આરોપી જે છે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાહિદ જગતાપ, જીએસટીવી, સુરત। આરોપીને અત્યારે મૃતદેહ પીએમ અર્થે લઈ જવા રચ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જોઈ શકાય છે અત્યારે પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા। અત્યારે પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી